तो सोशियल मीडिया में रील बनावा माटे युवानो केटले हदे कामगिरी करी सके छे एनो एक उत्तम नमूनो आजे सूरत पोलीसे झड़पी पाड्यो छे। सारा कपड़ा ने घड़ियाल जोईता होय अने आ रील ख्याति मेळवा माटे चोरी करती गैंग सूरत पोलीसे झड़पी पाड़ी छे। पकड़ायेली गैंग सूरतना अलथाणमां बे, खटोदरामां एक अने उमरामां एक घरफोड़ चोरी कर्यानी कबूलात करी हती। हाल अत्यारे आ चारे आरोपीओने पोलीसे कस्टडीमां लईने लगभग 22 लाख थी वधुनो मुद्दामाल कब्जे कर्यो छे। સુરતની અલથાણ પોલીસે તેમના વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુનામાં ચાર ઇસમોને ઝડપી પાડ્યા હતા। આ ઇસમો પાસેથી 24 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા સોશિયલ મીડિયામાં રીલ બનાવી રાતોરાત ખ્યાતિ મેળવી હતી અને રીલ બનાવવા માટે સારા કપડાં અને ઘડિયાળ જોઈતા હોવાને લઈને તેઓ ચોરી કર્યા બાદ સોના ચાંદીના દાગીના વેચવા માટે ઉત્તર પ્રદેશ સુધી જતા હોવાની કબૂલાત કરતા પોલીસે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પકડાયેલા આરોપીઓ ચોરી કરેલો મુદ્દા માલ ઉત્તર પ્રદેશ ખાતે વેચવા જતા હતા અને તે પૈસાથી પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ અને મોજશોખ પૂરા કરતા હતા। પોલીસે 24 લાખ રૂપિયાનો મુદ્દા માલ રિકવર કર્યો છે। ગઈ તારીખ 30/6/2023 ના રોજ અલથાણ પોલીસ વિસ્તારમાં હિના બંગલો આવેલ છે, જેમાં 145 નંબરના બંગલામાં બંગલાની ઉપરની સ્લાઇડિંગ બારીમાંથી કોઈ ચોરી સામે પ્રવેશ કરી ઘરમાંથી સોનાના દાગીના તથા કેટલીક કિંમતી વસ્તુઓની ચોરી કરેલી, જેમાં ચોરી કરનારમાં ભોલેસિંગ નામનો માણસ સદર ચોરી કરેલો હોવાનું ખુલેલ। ત્યારબાદ ભોલેસિંગને પકડતા તેનો સાથીદાર બંટી તેમજ જેણે તેને પોતાના દાગીના વેચાતા તે બિનુકુમાર તેમજ સજ્જન નાવ કાનપુરથી પણ પોલીસની એક ટીમ મોકલી પકડી લાવેલ છે। આ મામલે પોલીસે તપાસ શરૂ કરતા આજુબાજુમાં રહેલા મકાનોના સીસીટીવી ચેક કરતા એક કેમેરામાં ચોર ઇસમો કેદ થયા હતા। જો કે આ ઇસમની ઓળખ થતા તેનું નામ ભોલાસિંહ હોવાનું સામે આવતા ભોલાસિંહને પકડી પાડવા માટે પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી હતી અને આરોપીને તપાસ કરતા આરોપી ઉત્તર પ્રદેશ ખાતે જતા રહ્યા હોવાની વિગતો સામે મળી હતી, જેના આધારે પોલીસની એક ટીમ ઉત્તર પ્રદેશના કાનપુર ખાતે પહોંચી હતી અને ત્યાંથી વિમલસિંહ ઉર્ફે ભોલાસિંહ, મહેન્દ્રસિંહ ઠાકુર, બંટી જયસિંહ રાજપૂત, બિનુકુમાર ગંગાપ્રસાદ કેવળ અને સજ્જન છૂટેલાલ કેવટ ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી। સોના ચાંદીના દાગીના સહિત 22 લાખ રૂપિયા રોકડા કબજે કર્યા હતા। 24 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યા હતા। તમામ આરોપીઓને પોલીસે સુરત ખાતે લઈ આવી હતી।